राजकोट जिल्लाना ધોરાજીમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની કુંડીઓ પરના ઢાંકણા તૂટી ગયેલ છે અને આ ખુલ્લી થઈ ગયેલી ભૂગર્ભ ગટર અકસ્માતને આમંત્રણ આપે છે એવું સ્થાનિકોનો આક્ષેપ છે। તો શું છે સમગ્ર ઘટના જોઈએ અહેવાલમાં। ત્યારે વાત કરીએ તો રાજકોટ જિલ્લાનું ધોરાજી શહેર જાણે સમસ્યાઓનું ઘર બની ગયું હોય એવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરમાં રોડ રસ્તા અને ગંદકીની સમસ્યા બાદ હવે ધોરાજી શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની કુંડીઓના તૂટી ગયેલા ઢાંકણા જાણે અકસ્માતને આમંત્રણ આપતા હોય એવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી શહેરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર પરના કુંડીઓ પરના ઢાંકણા તૂટી ગયેલા છે અને આ ખુલ્લી કુંડીઓને કારણે વાહન ચાલકો પડી જાય છે એવા પણ અનેક સવાલો બન્યા છે। પરંતુ સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં ન લેવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર જાણે કુંભ ગોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। ત્યારે ધોરાજી શહેરના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેર તહેવારોના સમયે જ જાણે સમસ્યાના કેન્દ્ર બિંદુ બની ગયું છે એવું લાગે છે। ધોરાજીમાં પહેલા સફાઈ અને ઉબડ ખાબડ રોડ રસ્તાઓ અને હવે ભૂગર્ભ ગટરની તૂટી ગયેલી કુંડીઓ અને તૂટેલ ઢાંકડાઓ જે અકસ્માતને નોતરી રહ્યા છે। ત્યારે બીજી તરફ તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં ન આવતા હોવાનો સ્થાનિકોને આક્ષેપ છે। આ અંગે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા એમને પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ધોરાજીમાં અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કુંડીઓ અને ઢાંકણા તૂટી ગયેલ છે અને જે બાબતની સર્વે કામગીરી ચાલુ છે અને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। મારું નામ સલીમ ઉગલ, રહેવાનું ધોરાજી શહેર। હાલ ધોરાજી શહેર જાણે સમસ્યાઓનું કેન્દ્ર બિંદુ બની ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે। એક તો બાજુ ગંદકી, કચરો, ખરાબ રોડ રસ્તા અને અત્યારે ચોમાસાની ઋતુની અંદર ભૂગર્ભ ગટરના ખુલ્લી તૂટેલી ભૂગર્ભ ગટરો એમ માથાના દુખાવા સમાન બની ગઈ છે અને મોતનું કૂવો બની ગઈ છે। હાલ રહેવાસીઓ ઘણી વખત એવું થાય છે કે વાહનોના અકસ્માત થઈ રહ્યા છે, લોકો પડી રહ્યા છે અને વરસાદી પાણી ભરાય અથવા કોઈ મોટી જાનહાની થાય તેની જવાબદારી કોણ લેશે તે મોટો ચર્ચાનો વિષય બની રહ્યો છે આજે। અધિકાર શું અધિકારીઓની બાબતે પગલાં લેશે કે પછી કોઈ કાંઈ કાલ સવારે કોઈ અછનીય ઘટના બનાવ બને, કોઈ દુર્ઘટના બને તો એની જવાબદારી અધિકારીઓ લેશે। જયમલ મોટવાડિયા, ચીફ ઓફિસર ધોરાજી નગરપાલિકા। ધોરાજી નગરપાલિકા ખાતે વિવિધ વોર્ડમાં જે ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ તૂટી ગયા છે આપના માધ્યમથી અને બીજા ઘણા માધ્યમથી અમને આ બાબતે ફરિયાદ મળેલી હતી। એ બાબતે અમારી યુજીડી શાખા દ્વારા અમે સર્વે પણ કરાવેલ છે અને જે એજન્સી હતી એને નોટિસ પણ પાઠવેલ છે અને ટૂંક સમયમાં તમામ ઢાંકણાઓની જે ફ્રેમ છે રિપેર થાય અને નવા ઢાંકણાઓ નખાય એ બાબતે તાકીદ કરવામાં આવી છે। સાહેબ શું કહેશો, કેટલાક વિસ્તારોની અંદરમાં ઢાંકણા તૂટી ગયેલા છે સાહેબ, જો વરસાદ આવે તો સ્થિતિ અકસ્માત થાય એવી છે? મોટાભાગે તો આપણે જે આરએનબીનો રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો ત્યાં જે હેવી વાહનો પસાર થાય છે એના કારણે ફ્રેમ અને ઢાંકણા તૂટવાની સમસ્યા વધારે પ્રમાણમાં છે। બાકીના વોર્ડમાં પણ નાની મોટી સમસ્યાઓ છે જે વધીને 3-4 દિવસમાં વરસાદ પહેલાં પૂર્ણ થાય એવું અમારું આયોજન છે। અમીર પઠાણ સાથે લાઈવ 24 ન્યૂઝ ધોરાજી।